અરવલ્લી જિલ્લાની મોડાસા કેળવણી મંડળના 100 વર્ષ પૂર્ણ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લી જિલ્લાની સૌથી જૂની શૈક્ષણિક સંસ્થાની શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યપાલ મહોદય આચાર્ય દેવવ્રતના હસ્તે કેળવણી શૈક્ષણિક સંકુલનું નામકરણ તેમજ નવા મકાનને ખુલ્લું મૂક્યું હતું. રાજ્યપાલ મહોદય આ પ્રસંગે સંબોધન કરતા શિક્ષણના મહત્વને સમજાવ્યું હતું. તેમણે મોડાસા કેળવણી મંડળની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આ સંસ્થાએ શિક્ષાનો પ્રચાર પ્રસારની સાથે શિક્ષાનું જાન પીરસીને સમાજને આગળ લઈ જવાનો ઉત્તમ કાર્ય કર્યું છે અને હજુ ઉત્તરોત્તર પ્રગતિ કરે, નવી પેઢીને ઉચ્ચ શિક્ષણ આપે. રાજ્યપાલે તેમના વક્તવ્યમાં શિક્ષા તેમજ આરોગ્યને દુનિયાની સૌથી શ્રેષ્ઠ સેવા ગણી હતી. મેં સોસાયટી કો બધાઈ દેતા હું કે જિન્હોને 100 સાલ કા લંબા કાર્યકાલ પૂરા કિયા હૈ ઓર હજારો છાત્ર છાત્રાઓ કો શિક્ષા દે કરકે દેશ ઓર સમાજ કે લિયે સમર્પિત કિયા હૈ. ઇસ પ્રકાર કી સંસ્થાએં બઢની ચાહીએ ઓર આને વાલી જો હમારી પીઢિયાં હૈ વો સંસ્કારવાન બને, બલવાન બને, દેશભક્ત બને. એસી એજ્યુકેશન કે સાથ હમને બાળકો કો શિક્ષા દેની ચાહીએ. ઇસ પ્રકાર કે બાળક હમારે દેશ કી સબસે બડી પૂંજી હૈ. બાળક યદિ નશે સે દૂર હોંગે, બુરાઈઓ સે દૂર હોંગે ઓર અચ્છે ગુણો સે યુક્ત હોંગે તો નિશ્ચિત રૂપ સે વો અચ્છે પરિવાર કા નિર્માણ કરેંગે, અચ્છે સમાજ કા નિર્માણ કરેંગે ઓર અચ્છે દેશ કા નિર્માણ કરેંગે. તો ઇસ પ્રકાર કા શિક્ષા સંસ્થાન જો દેશ ઓર સમાજ કે લિયે કાર્ય કર રહા હૈ, મેં ઉનકો બધાઈ દેતા હું, ધન્યવાદ. મોડાસા કેળવણી મંડળના 100 વર્ષ પૂર્ણ થવાને લઈને ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ કાર્યક્રમો યોજાનાર છે ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ આ સંસ્થાની મુલાકાત લેવાના છે. આજના આ પ્રસંગે દાઉદભાઈ ગાંચી, માસુખભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપિનભાઈ શાહ, શાળાના તમામ આચાર્યો સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભરત કડિયા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, મોડાસા. મોડાસા કેરેણી મંડળ અને મોડાસા હાઈસ્કૂલને 100 વર્ષ થતાં આજે અમે શતાબ્દી મહોત્સવની ઉજવણી કરી. આ ઉજવણીમાં માન્ય રાજપાલ મહોદય શ્રી દેવદત્ત પ્રધારા અને એને લઈને એમની સાથે અમારા પૂર્વ કુલપતિ શ્રી ડૉક્ટર દાઉદભાઈ ગાંચી, અમારા દાતા અને મોડાસાના ભામાશા શ્રી માસુખભાઈ પટેલ પણ અમારી સાથે રહ્યા. આ ઉપરાંત શ્રી સુભાષભાઈ શાહ નગરપાલિકાના ચેરમેન પણ હાજર રહ્યા, મારા સાથી મિત્રો અને સૌ અહીંયા રહ્યા. હજારો વિદ્યાર્થીઓની વચ્ચે સાહેબે ખૂબ સુંદર વર્ણન કર્યું અને અમને સૌને આ સુંદર કાર્ય કરવા માટે ધન્યવાદ આપ્યા. એટલું જ નહીં, 3 દિવસ ચાલનારો આ કાર્યક્રમ આજનો આ પ્રથમ ચરણ છે. હજી દ્વિતીય તૃતીય ચરણ બાકી છે. આ ઉપરાંત અમે આવતીકાલે 27 અને 28મીએ પણ જુદા જુદા વિવિધ કાર્યક્રમો યોજ્યા છે. 27 તારીખે માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પધારવાના છે, એમની સાથે પણ અમારો આ કાર્યક્રમનો બીજો દિવસ થશે. ત્રીજા દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી માધીપ્રિયદાસજી પધારવાના છે અને આ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપવાના છે. આ ઉપરાંત અમારું નવું ભવ્ય મકાન ₹5 કરોડના ખર્ચે જે તૈયાર થયું છે એની તરફ પણ સૌને જોવા માટે અમે અપીલ કરેલી અને એનું સૌએ નોંધ લીધી છે કે આવું સુંદર મકાનમાં બાદલ સૌએ સરાહના પણ કરી છે.